પહેલા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના માળખામાં ધરખમ ફેરફારો થયા છે. કોંગ્રેસે 10 ઉપપ્રમુખો, 14 મહાસચિવો, 7 પ્રવક્તા અને 63 સચિવોના નામની જાહેરાત કરી છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત એક્ઝિક્યુટિવ કમિટીમાં 4 સભ્યો અને 9 વિશેષ આમંત્રિતો તેમજ શહેર અને જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે. ચૂંટણી ઢંઢેરામાં કમિટીના ચેરમેન તરીકે મધુસૂદન મિસ્ત્રી, કન્વીનર તરીકે દીપક બાબરિયા અને ગૌરવ પંડ્યાની નિમણૂક કરાઈ છે, જ્યારે ચૂંટણી પબ્લિસિટી અને સાહિત્ય સમિતિના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે ડોક્ટર વિજય દવેના નામની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ચૂંટણી કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલને બનાવાયા છે, જ્યારે ચૂંટણી મીડિયા કમિટીના ચેરમેનની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. સરકાર આ દેશની જનતાનું શોષણ કરે છે. જે પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતની દલીલો કરીને સત્તા મેળવી એના જ વિરુદ્ધનું વલણ અપનાવવામાં આવે છે. અમે કહ્યું હતું, કોંગ્રેસની સરકાર જ્યારે જીએસટી લાવતી હતી ત્યારે બહુ સ્પષ્ટ વાત હતી કે સરળીકરણ સાથેનું જીએસટી, કોઈપણ સંજોગોમાં 18% વધે નહીં જ જીએસટી, અને મોટાભાગના 14% અંદર જ ટેક્સ રહે, અને એમાં પેટ્રોલ અને ડીઝલ એને પણ સાંકળી લેવાની વાત કોંગ્રેસે કરી હતી. ભાજપની સરકાર આવી, જ્યાં ટેક્સ ઓછા હતા ત્યાં બધે ટેક્સ વધારીને 28% અપર કેપ, મોટાભાગના ટેક્સ 18% અને એનાથી ઉપર નાખ્યા, અને પેટ્રોલ અને ડીઝલ જેને જીએસટીમાં લાવીને લોકોને રાહત મળવી જોઈએ, તો કે એ જીએસટીમાં નહીં, એ રાજ્યોને ઠીક લાગે એટલા, કેન્દ્રને ઠીક લાગે એટલા ટેક્સ નાખે. પરિણામે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું ક્રૂડ એકદમ સસ્તું થયું હોવા છતાં ગુજરાતીઓને કે દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલ કે ગેસમાં રાહત નહીં. તો ઉલ્લેખનીય છે, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નવી નિમણૂક થઈ છે. સિદ્ધાર્થ પટેલને ચૂંટણી પ્રચાર કમિટીના અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે 10 ઉપપ્રમુખ